વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન. મિત્રો, અગાઉ આપણે આપત્તિની વ્યાખ્યા, આપત્તિના પ્રકાર, આગાહી કરી શકાય તેવી આપત્તિઓ, આગાહી ન કરી શકાય તે આપત્તિઓ અને એમાં આપણે ભૂકંપ વિશે અભ્યાસ કરી ગયા. હવે આપણે એમાં આગળ વધીશું. છેલ્લે આપણે જોયેલું કે ભૂકંપ સમયે શું કરવું, શું ન કરવું. ત્યાર પછી એમાં આપણે આગળ વધીએ, જો એક પ્રવૃત્તિ આપેલી છે નકશાની, કે આપેલા નકશાની મદદથી ગુજરાતના ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાની યાદી. મિત્રો, અહીં જે નકશો આપેલો છે આ આપણો ગુજરાતનો નકશો છે. તમે જોઈ શકો, તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે ને ગુજરાતનો નકશો. આની અંદર તમે જોઈ શકો અલગ અલગ રંગનો ઉપયોગ થયેલો છે. જો આ પર્પલ જેવો રંગ છે, આ પોપટી જેવો રંગ છે, આ ગ્રીન રંગ છે, આ ઓરેન્જ રંગ છે. હવે આ જે છે આ ઝોન પાડેલા છે. તમને જો અહીંયા ઝોન આપેલા છે, દેખે આ જે પર્પલ કલર છે એ ઝોન 2, ઝોન 2. ત્યાર પછી જે આ પોપટી જેવો કલર છે એ ઝોન 3. ત્યાર પછી જે આ ગ્રીન જેવો કલર છે ઝોન 4. અને જુઓ ઓરેન્જ જે છે આ ઝોન 5. એટલે આ જે વિગત છે આપણો, જે આ ગુજરાતનો નકશો છે એના આધારે આપણે આ જે અલગ અલગ ઝોન પાડેલા છે, આપણે જે રંગો જોયા, પર્પલ રંગ, પોપટી રંગ, ગ્રીન રંગ, ઓરેન્જ રંગ, આ જે બધા રંગો છે, આ જે ઝોન પાડેલા છે એના દ્વારા આપણને આપણા ગુજરાતની અંદર જે ભૂકંપનું જોખમ ધરાવતા વિસ્તારો છે એની માહિતી આપણને ખબર પડે. આના પરથી આપણને ખ્યાલ આવે કે ભૂકંપ સંભવિત જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, તેની વિગતો, તેની માહિતી આપણે આના દ્વારા જાણી શકીએ. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો, જાણવું ગમશે, ખૂબ સરસ માહિતી આપેલી છે અને પ્રશ્નમાં પણ પૂછી શકાય કે ભૂકંપની તીવ્રતા શેમાં મપાય છે, એવો આપણે પ્રશ્ન પૂછી શકીએ. એક બે વાક્યમાં જવાબ આપો તો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. યાદ રાખવાનું કે ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે, તો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે, એ તો આપણને ખ્યાલ જ છે. ભૂકંપની તીવ્રતા જેટલી વધારે હોય એટલું ભારે વિનાશ થવાની શક્યતા છે, અને જેટલી તીવ્રતા ઓછી એટલું જોખમ ઓછું. અહીં એક સરસ મજાની જાણવા જેવી માહિતી આપેલી છે મિત્રો, ગુજરાતમાં ભૂકંપની તારીખ, જો તારીખ, સ્થાન અને એની તીવ્રતા પણ આપેલી છે. આપણને જાણવાનું ગમશે, ચાલો આપણે જોઈએ. સૌથી પહેલો ક્રમ જુઓ તો 16 જૂન 1819ની વાત છે મિત્રો. 16 જૂન 1819, સ્થળ છે કચ્છ. કચ્છમાં જે ભૂકંપ આવેલો એ સમયે એની જો તીવ્રતા પણ આપેલી છે, 8.2ની તીવ્રતાએ ભૂકંપ થયેલો. સમજાય મિત્રો? આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ, આપણા ગુજરાતની અંદર ભૂકંપ જે થયા હતા એની તારીખ, એનું સ્થાન અને તીવ્રતા સાથેની માહિતી આપેલી છે. અહીં સૌથી પહેલી માહિતી આપણે જોઈ, પહેલો ક્રમ જોયો. આપણે કચ્છની વાત કરી, તે કચ્છની અંદર 16 જૂન 1819ની અંદર 8.2ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો. બીજો ક્રમ જોયો મિત્રો, 12 જુલાઈ 1915ની વાત છે. અંજાર, એ પણ કચ્છનો જ વિસ્તાર છે. અંજારની અંદર 6.1ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો.
સમજાય મિત્રો. બીજો ક્રમ છે 12 જુલાઈ 1915, સ્થળ છે અંજાર કચ્છનું, જેમાં 6.1ની તીવ્રતાથી ભૂકંપ થયો હતો. આગળ ત્રીજો ક્રમ જો 26મી જાન્યુઆરી 2001, એ તો આપણને સૌ કોને યાદ હશે, એ પણ કચ્છની અંદર 7.6 ની તીવ્રતાથી ભૂકંપ થયો હતો. 26મી જાન્યુઆરી 2001 કચ્છ, 7.6 7.7. સમજાવ્યું મિત્રો. આપણે વાત કરી ગુજરાતમાં ભૂકંપની તારીખ, કઈ તારીખે કયા સ્થાન ઉપર કેટલી તીવ્રતાથી ભૂકંપ થયો હતો તે આપણે વાત કરી. સમજાય મિત્રો? હા, હવે અહીં આપણે ભૂકંપની જે આપત્તિ છે એના વિશેની માહિતી પૂર્ણ કરીને હવે બીજી એક આપત્તિ, વાવાઝોડું, એના વિશે વાત કરવાના છીએ. જો ચાલો આપણે આગળ વધીએ, વાત કરીશું હવે આપણે વાવાઝોડા વિશેની આપત્તિ બીજી. તો સૌથી પહેલાં વાવાઝોડું એટલે શું, જેને આપણે ચક્રવાત પણ કહીએ, તો એક બે વાક્યમાં આપણે પૂછી શકીએ કે વાવાઝોડું એટલે શું. તો જો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે તે વાવાઝોડું કે ચક્રવાતના નામે ઓળખાય છે. સમજાય મિત્રો? એક બે વાક્યના જવાબમાં આપણે પૂછી શકીએ કે વાવાઝોડું એટલે શું. તો આપણે ફરીથી રિપીટ કરીશું, વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે તે વાવાઝોડું કે ચક્રવાતના નામે ઓળખાય છે. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે ત્યાં ભારે વિનાશ તારાજી સર્જે છે. આપણને ખ્યાલ જ છે મિત્રો, કેમ કે વાવાઝોડું જ્યારે જ્યારે આવતું હોય છે, આપણે પણ અનેક વાવાઝોડાના અત્યારે અનુભવ કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ અનેક વાવાઝોડાના અનુભવ કર્યા છે, એટલે જ્યાં પણ વાવાઝોડું ત્રાટકે છે આપણને ખબર જ છે કે એ નુકસાન જ કરે છે, વિનાશ જ કરે છે. તો બીજી એક સરસ મજાની જાણવા જેવી વાત છે મિત્રો, ભારતના એવા વિસ્તારો કે જ્યાં, એટલે આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ કે ભારતના કયા સ્થળોએ વાવાઝોડાની ભારે વિનાશની અસરો અનુભવાય છે. સમજાયું મિત્રો? શું પ્રશ્ન પૂછી શકીએ કે ભારતના કયા સ્થળોએ વાવાઝોડાની ભારે વિનાશની અસરો અનુભવાય છે? તો ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે. ફરીથી રિપીટ કરીશું મિત્રો, કે ભારતના કયા સ્થળોએ વાવાઝોડાની ભારે અસર અનુભવાય છે? તો ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે વાવાઝોડાની ભારે વિનાશની અસરો અનુભવાય છે. વાવાઝોડું એટલે શું આપણે વાત કરી ગયા મિત્રો, ભારતમાં કઈ જગ્યાએ એની વધુ અસર અનુભવાય છે એની આપણે વાત કરી મિત્રો. હવે આપણે વાત કરીશું મિત્રો કે જ્યારે વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થાય, વાવાઝોડાની આપત્તિ આવે, ત્યારે આપણે શું કાળજી લેવી જોઈએ. તો વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ, આ ત્રણેય બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે કે વાવાઝોડા પહેલાં આપણે શી કાળજી લેવાની, વાવાઝોડા દરમિયાન શી કાળજી લેવાની અને વાવાઝોડા બાદ આપણે શી કાળજી લેવાની. તો ચાલો મિત્રો આપણે એમાં વિગતે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં જુઓ, આપણે સૌથી પહેલાં વાત કરીશું વાવાઝોડા પહેલાં, બરાબર? સૌથી પહેલાં આપણે વાત કરીશું વાવાઝોડા
તો પહેલી ધ્યાનમાં રાખવાની બાબત, વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો, એટલે ટેલિવિઝન ઉપર આપણને માહિતી મળતી જ હોય છે, સમાચાર પત્રમાં માહિતી આવતી જ હોય છે કે ભાઈ આ તારીખે આ સમયે આ વિસ્તારમાં વાવાઝોડાની શક્યતા છે, આટલા વિસ્તારોમાં અસર કરશે, એટલે આપણને પહેલેથી સાવચેતી મળી જાય. એટલે આપણે એ જાણવાનું છે, આપણે સજાગ રહેવાનું, એક્ટિવ રહેવાનું. એટલે આપણે ટેલિવિઝન, રેડિયો, સમાચાર પત્રોના માધ્યમથી આ બધી વિગતો જાણવાની કે વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો, જેથી કરીને આપણને ખ્યાલ આવે આપણે એ વિસ્તારમાં જઈએ જ એ સમયે, નકર આપણે એનો ભોગ બની શકીએ. બીજું, તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ. તંત્ર આપણને સૂચના આપે કે ભાઈ આ વિસ્તારમાં વાવાઝોડાની અસર તીવ્ર છે, તો આ વિસ્તારમાંથી સ્થળાંતર કરી દેવાનું છે, તો આપણે કરી દેવાનું. તો આપણે આપણી જાનમાલ, આપણે પોતાની કાળજી કરી શકીએ, કિંમતી ચીજ વસ્તુઓ બધું લઈ લેવાનું, અને આપણી પણ સલામતી થાય એટલે તંત્રની સૂચનાનું ખાસ પાલન કરવાનું. તંત્ર સૂચના આપે એ પ્રમાણે સ્થળાંતરિત પણ થઈ જવાનું. ત્રીજું, દરિયાની નજીક આ ખાસ ધ્યાનમાં રાખવાનું. દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહેવું, કેમ કે ત્યાં વધારે દરિયા કિનારાની અસર વધારે થતી હોય છે, આપણને બધાને ખ્યાલ છે. દરિયા કિનારાના નજીકના નીચાણવાળા ક્ષેત્રોમાં આપણે હોઈએ તો આપણે પહેલી કાળજી શું લેવાની, તરત જ આપણે ત્યાંથી દૂર ઊંચાણવાળા જે વિસ્તારો છે એવી જગ્યાએ આપણે જતા રહેવાનું, જેથી કરીને આપણને એની અસર ઓછી થાય. આગળ, ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લો, કે જેથી કરીને આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે એના માટે પછી શોધવાનું નહીં રહે, પહેલેથી આયોજન કરીને આપણે આ બધી વસ્તુ રાખી જ લેવાની. આગળ, વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો, એ ખાસ પહેલાં વીજળીનું તરત જ, કેમ કે વાવાઝોડાને કારણે જે જોરદાર પવન ફૂંકાય છે એને કારણે આપણને ખબર છે, ઘણી વખત આજે લાઇટના પ્રોબ્લેમ થતા હોય, ઘણી વખત તીવ્રતાથી આવતું હોય વાવાઝોડું તો ઘણું નુકસાન થતું હોય છે, આપણને ખબર જ છે. એટલે વીજળી અને ગેસના જોડાણ તરત બંધ કરી દેવાના, જેથી કરીને આપણને એટલું જોખમ ઓછું. આગળ, ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો. રેડિયો આપણે સાંભળીએ, ટેલિવિઝન જોઈએ, સમાચાર પત્રમાં માહિતી લઈએ, એટલે માહિતી લેવા માટે અનેક આપણી પાસે આપણા મોબાઈલની અંદર પણ આપણે એની વિગતો જોઈ શકીએ, જાણી શકીએ. ટૂંકમાં જાણકારી આપણે મેળવવાની, જેથી કરીને આપણે સાવચેતી રાખી શકીએ. તો આપણે વાત કરી મિત્રો, વાવાઝોડા પહેલાં શું ધ્યાનમાં લેવું જોઈએ, શી કાળજી લેવી જોઈએ. સમજાય મિત્રો? વાવાઝોડા પહેલાં શી કાળજી લેવી જોઈએ. હવે વાવાઝોડા દરમિયાન આપણે શું ધ્યાનમાં રાખવાનું છે, શું કાળજી લેવાની છે. તો સૌથી પહેલું, ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરી દો, ખાસ નહીં તો તીવ્રતાથી જે પવન આવે, બહારની જે બધી પદાર્થો છે એ આપણા ઘરમાં આવે, આપણે અચાનક અંદર બધું આવે તો વાગવાની સંભાવના છે, ઘરમાં નુકસાન થવાની સંભાવના છે. એટલે આપણને ચેતવણી મળે એટલે આપણે ઘરના બારી બારણા ખાસ બંધ કરી દેવાના. આગળ, જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ન નીકળો, ખાસ ત્યાં રહેવું સલામત રહેશે. જે જગ્યા આપણે છે શાળામાં છે તો ત્યાં જ રહેવાનું, ત્યાંથી આપણે બહાર નીકળવાનું નહીં. આગળ, જો તમે વાહનોમાં હો તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયાથી દૂર ઊભું રાખી તેની અંદર જ રહેવાનું. વાહનમાં હોય ત્યારે શું કરવાનું, વીજળીના થાંભલા હોય, ઝાડ હોય, એવી જગ્યાએ ન ઊભું રહેવાનું, દરિયાથી પણ દૂર જતું રહેવાનું, આપણી ગાડીમાં જ રહેવાનું, જેથી કરીને આપણને જોખમ ન થાય. આગળ, બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવું જોઈએ, એ આપણા હિતમાં જ હોય છે. બચાવ માટે જે આશ્રય સ્થાન ઊભા કરેલા હોય વ્યવસ્થાપકોએ, જેણે આયોજન કરેલું હોય એની સૂચનાઓનું આપણે ખાસ પાલન કરવું જોઈએ, જે આપણા હિતમાં જ હોય છે. આગળ, જે આપણા પ્રાણીઓ છે એને ખીલેથી છોડી મૂકવાના, પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવા. આવું કેમ કરવાનું?
પ્રાણીઓને ખીલેથી છોડી કેમ મૂકવાનું? કેમ કે તે છૂટા હશે તો એ પોતાનો બચાવ એની જાતે કરી શકશે, બંધાયેલા હોય તો એ મુસીબતમાં આવશે, એટલે એને છોડી દેવાના, જેથી કરીને સલામત રીતે પોતે પોતાનો બચાવ કરી શકે. આગળ, જાહેરાતના બોર્ડ કે વૃક્ષ નીચે આશ્રય ન લેવો ખાસ. કેમ કે જાહેરાત માટે જે મોટા મોટા બોર્ડ મારેલા હોય, વૃક્ષ જે હોય એની નીચે આશ્રય લઈએ, એ પડી જાય તો આપણને વાગી જાય, એટલે એવી જગ્યાએ ક્યારેય પણ આશ્રય ન લેવો જોઈએ. આ આપણે વાત કરી મિત્રો કે વાવાઝોડા દરમિયાન શું કાળજી લેવાની. ત્યાર પછી વાત કરીશું મિત્રો આપણે વાવાઝોડા બાદ આપણે શું કાળજી લેવી જોઈએ. પહેલું, હવામાન સાફ થઈ જાય, ક્લિયર થઈ જાય, બધું શાંત થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ના જશો. કેમ? કેમ કે અચાનક પવન અને વરસાદ આવી શકે છે, કશું કહેવાય નહીં, એટલે તરત નીકળી નહીં પડવાનું. હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ તરત બહાર નીકળવું નહીં. તંત્રની સૂચના મળે, જાણકારી લીધા પછી જ આપણે બહાર નીકળવાનું, કેમ કે અચાનક પવન અને વરસાદ આવવાની શક્યતા પણ હોય છે, એટલે ફરીથી આપણે મુસીબતમાં ન આવી શકીએ એટલા માટે. લટકતા ખુલ્લા વાયરથી દૂર રહો, જે આપણને હાનિ પહોંચાડી શકે. લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહેવાનું. આગળ, કુતૂહલવશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરો. ઘણી વખત આપણે બધું જોવા માટે બહાર નીકળી પડીએ, બધા ભેગા થઈને કુતૂહલવશ થઈને, ઘણી વખત બધા ફોટા પાડવા માંડે, વિડીયો ઉતારવા માંડે, એટલે આ બધું પછી રાહત કાર્યમાં અડચણરૂપ થાય. આપણે ગમે ત્યાં વાહનો પાર્ક કરી દઈએ, એટલે આ બધી રાહત કામગીરીમાં અડચણ ઊભું કરે, એટલે એવું ન કરવું જોઈએ. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘરે જવું, ત્યાં સુધી જ્યાં છો ત્યાં જ સલામત રહો. તંત્રની સૂચના મળ્યા બાદ જ આપણે પરત ઘરે જવું, જે સ્થળ ઉપર છે ત્યાં જ તમારે સલામત રહેવાનું, સ્થળને છોડવું નહીં. આગળ, રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો, અડચણરૂપ નહીં બનો, મદદરૂપ બનો. આપણથી શક્ય એટલી રાહત અને બચાવની કામગીરી આપણે કરવી જોઈએ, એમાં જોડાવવું જોઈએ. છેલ્લું, મદદ માગવા સિવાયના ફોન ન કરવા. ઘણી વખત લોકો શું ફોન ઉપર ચાલુ થઈ જાય, વગર કામના બિનજરૂરી ફોન કર્યા કરે, તો એનાથી શું પ્રોબ્લેમ થાય, નેટવર્ક ઠપ થઈ જાય, પણ નેટવર્ક ઠપ થઈ જાય તો રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે, અડચણ પડે, એટલે જરૂરી હોય તો જ ફોન કરો, બિનજરૂરી ખોટા ફોન કરવા નહીં, જેથી કરીને નેટવર્કનો પ્રોબ્લેમ થાય નહીં અને આપણે બચાવ કામગીરી આસાનીથી કરી શકીએ. સમજાય મિત્રો? આપણે વાત કરી રહ્યા છીએ વાવાઝોડાની, તો વાવાઝોડા સમયે આપણે ત્રણ બાબતો જોઈ કે વાવાઝોડું આવે ત્યારે એ પહેલાં આપણે શી કાળજી લેવી જોઈએ, વાવાઝોડા દરમિયાન આપણે શી કાળજી લેવી જોઈએ અને વાવાઝોડા બાદ આપણે શી કાળજી લેવી જોઈએ, આ પણ ખાસ ખબર હોવી જોઈએ. તો આપણે એ પરિસ્થિતિ સામે શું આયોજન કરવું, કેવા પગલાં લેવા, કઈ રીતે સલામતી રાખવી એનો ખ્યાલ રાખી શકીએ, એટલે ખૂબ અગત્યની માહિતી કહી શકાય. મિત્રો, હવે પછીની જે વાતો છે આપણે નેક્સ્ટ આપત્તિ વિશે જોવાના છે, સુનામી વિશે, એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.